ગુજરાતમાં નવીન સરકારની રચના થયા બાદ સ્થાનિક ધારાસભ્યોને વિવિધ સમાજ દ્વારા જાહેર સન્માન કરી છેલ્લા કેટલાય સમયથી બાકી રહેલી વિવિધ માંગણીઓ મામલે રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યારે સાબરકાઠાના હિંમતનગર ધારાસભ્યના સન્માન સમારોહ દરમિયાન છેલ્લા કેટલા સમયથી પ્રાંતિજમાંથી હિંમતનગરમાં આવનાર તખતગઢ ગામની જાહેરાત કરાતા સ્થાનિક કક્ષાએ હાજર રહેલા સૌ કોઈ માટે ખુશીનો માહોલ સર્જાયો હતો। ગુજરાતમાં નવીન સરકાર રચાયા બાદ મોટાભાગે સામાજિક તેમજ વ્યક્તિગત પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગર સુધીના ધક્કા થતા હોય છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે સામાજિક અગ્રણી તરીકે કામ કરતા હિતેશભાઈ પટેલે રાજ્ય સરકારના ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો અને ટેકેદારોની હાજરીમાં એક વિશેષ સમારોહ યોજાયો હતો, જેમાં કેટલાય વર્ષોની પ્રબળ માંગણીઓ સહિત અનેક સમસ્યાઓને એક જ સ્ટેજ ઉપરથી રજૂઆત કરી એક નવો ચીલો ચાતર્યો છે, જેમાં રાજ્ય સરકારના હિંમતનગરના ધારાસભ્ય વિડીઝાલા સહિત હાજર રહેલા સૌ કોઈ આગેવાનોએ સ્થાનિક કક્ષાએ કેટલીય રજૂઆત કરાઈ હતી, જોકે વિવિધ તમામ બાબતોની નોંધ કરી હતી। સાથોસાથ છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાંતિજ તાલુકામાં સમાવેશ થયેલા તખતગઢ ગામને હવે હિંમતનગર તાલુકામાં સમાવિષ્ટ કરાયાની રાજ્ય સરકારની જાહેરાત કરાતા સ્થાનિક ગ્રામજનો સહિત આગેવાનોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો। જો કે આ મામલે ધારાસભ્ય સહિત આયોજનકર્તાઓએ આભાર માની રાજ્ય સરકારની મુહિમને બિરદાવી હતી। આ મામલે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ વિજેતા બનેલા તખડગઢ ગ્રામ પંચાયતની હવેથી હિંમતનગર ખાતે સમાવેશ કરાય એના પગલે હિંમતનગરને પણ હવે પાણી મામલે નવીન દિશા સૂચન મળશે તેમ જણાવી આયોજનકર્તા સહિત સ્થાનિક અધિકારીઓ રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ હિતેશભાઈ પટેલ નામના સામાજિક અગ્રણીએ રાજ્ય સરકાર તેમજ સ્થાનિક જનતા વચ્ચે સેતુરૂપ કામ કરી વિવિધ સમસ્યાઓનો સરળતાથી અંત લાવવા વિશેષ પ્રયાસ સફળ રહ્યો હોવાનું જણાવ્યું હતું। જ્યારે અમારા વિકાસનામાં થોડી જે બાધારૂપ થતું હતું અંતરના કારણે પ્રાંતિજ તાલુકામાં અને વહીવટી ક્ષેત્રે અમને જિલ્લા કક્ષામાં અમને અનુરૂપ થાય તે માટે આજે ગુજરાત સરકાર દ્વારા હિંમતનગર તાલુકામાં વિધિવત રીતે અમને સંમિલિત કરવામાં આવ્યા છે, જેના કારણે આજે જે દેશરૂપી અમારું જે વિકાસનું કાર્ય છે તેમાં બાધારૂપ થતું હતું એ હવે આવનાર સમયમાં હવે નહીં થાય, કારણ કે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાનું કામ એક જ જગ્યા ઉપરથી અમારા કામ થઈ જશે અને અમારું સમાજનું સંગઠન સાથે મળી આવનાર સમયમાં વિશ્વગુરુમાં ભારત માતાને બેસાડીએ। હિંમતનગર વિભાગના વિવિધ કંપાઓ શહેર અને અન્યત્ર જેટલા પણ જે વિધાનસભા ક્ષેત્રની અંદર આવતા એટલા પણ અમારા કચ્છ કડવા પાટીદાર સમાજના સભ્યો છે એમનો એક કાર્યક્રમ એવો હતો કે જેનો મુખ્ય ઉદ્દેશ કે આજ સુધી નાના નાના અનેક વિષયો સરકારની સામે અમે લઈને ગયા વ્યક્તિગત રીતે, પણ સરકારની સાથે અને એના પદાધિકારીઓ સાથેની જે ચર્ચાઓ દ્વારા એક એવા પરામર્શ ઉપર અમે આવ્યા કે એક એવો કાર્યક્રમ હોય કે સરકાર અમારી પાસે આવે અને એ એક મિત્રતાના ભાવે અને એની અંદર એક સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ થઈ જાય અને અમારા વિવિધ પ્રશ્નો જે છે એ અમે સામેથી આવેલી સરકારના પદાધિકારીઓને અહીં અમે સુપ્રત કર્યા છે। મને હિતેશભાઈ આ કાર્યક્રમનું સરસ મજાનું સંચાલન કર્યું અને બહુ બહોળી સંખ્યામાં સમગ્ર કચ્છી પટીદાર સમાજના ભાઈઓ તથા બહેનો એ કાર્યક્રમને સફળ બનાવ્યો અને વિવિધ પ્રશ્નોની રજૂઆતો પણ થઈ અને તખતગઢ જેવા કંપાને અહીંયા હિંમતનગર તાલુકામાં સમાવેશ થયો અને તખતગઢ કંપાએ ઘણું બધું પાણીના ક્ષેત્રમાં સિંચાઈ દ્રષ્ટિએ અને અન્ય વિકાસના કામોની દ્રષ્ટિએ પણ એક મોડેલ ગામના સ્વરૂપમાં ગુજરાતમાં નામના મેળવી છે અને એનો લાભ પણ હવે હિંમતનગર તાલુકાને વિશેષ રૂપે મળશે। સિંચાઈની પણ વધુ સુવિધાઓ પ્રાપ્ત કરાવવામાં અને કચ્છી પાટીદાર સમાજના જે કોઈ નાના મોટા પ્રશ્નો વ્યક્તિગત હતા સામૂહિક એ પ્રશ્નો પણ બધાએ સાથે મળી અને ઉકેલવાના છે। ઉમંગ રાવલ, R4U News, સાબરકાંઠા।